તારીખ 24 ફેબ્રુઆરી, આજનો દિન મહિમા, સંત પ્રસાદ ભટ્ટ. ગુજરાતના પ્રતિભા સંપન્ન આચાર્ય SR ભટ્ટનો જન્મ સુરત ખાતે તારીખ 24 ફેબ્રુઆરી 1916 ના રોજ થયો. શાળા જીવન દરમિયાન તેમણે વિશાળ વાંચન કર્યું, અભ્યાસ પૂર્ણ કરી અધ્યાપક તરીકેની સેવા આપી. ત્યારબાદ તેઓ અમદાવાદની PD આર્ટ્સ કોલેજમાં આચાર્ય તરીકે જોડાયા. દીર્ઘકાલીન આ સ્થાન પર અવિસ્મરણીય સેવા તેમણે આપી. તેઓ સાહિત્ય પર બોલે ત્યારે સોળે કળાએ ખીલી ઉઠતા, શ્રોતાઓ મુક્ત બની તેમની વાણીના અસ્ખલિત પ્રવાહ નીચે ભીંજાતા. તેમણે ધાર્યું હોત તો એક સમર્થ લોક નેતા બની શકત, પણ શિક્ષક થવું એ એમને માટે જાણે કે વિધિ નિર્માણ. દ્વિભાષી, મુંબઈ રાજ્યની વિધાનસભાના સદસ્ય પદ પર રહીને એમણે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે અમૂલ્ય કામગીરી બજાવી હતી. એમણે શેક્સપિયર સોસાયટીની સ્થાપના કરી 60,000 રૂપિયા જેવી માતબર રકમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે તેમણે અર્પણ કરી. શેક્સપિયરની જન્મભૂમિ અને કર્મભૂમિ જોવા જાણવાનો કાર્યક્રમ તેમના ચાહકો ભરી રહ્યા હતા, ત્યાં જ આ લોક સાથેનો નાતો સદાને માટે છોડી ઈસવીસન 1984માં ભટ્ટ સાહેબ પરલોક સીધાવી ગયા. નિરંજન ભગતના શબ્દોમાં કહીએ તો ભટ્ટ સાહેબનું સમગ્ર વ્યક્તિત્વ એમના અવાજમાં વ્યક્ત થતું. ભટ્ટ સાહેબ એટલે અસ્ખલિત અને અવિરત અવાજ, અર્ધી સદીનો જીવતો જાગતો અવાજ, અમદાવાદના અંતરાત્માનો અવાજ.